કારણે અત્યારે અમદાવાદ શહેરમાં કોઈ ઘટના ન બને તે માટે પોલીસ પણ એલર્ટ છે. જશોદાનગર ચાર રસ્તા પાસેથી પોલીસે કોંગ્રેસના કાર્યકરોની પણ અટકાયત કરી લીધી છે. આ સાથે જ અમદાવાદ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં બંધની નહિવત અસર જોવા મળી રહી છે, જોકે સાથે જ પોલીસ પણ સતર્ક છે. જશોદાનગર ચાર રસ્તા પાસેથી પોલીસે કોંગ્રેસના કેટલાક કાર્યકરોની પણ અટકાયત કરી છે. અમદાવાદ હોય, રાજકોટ હોય, વડોદરા હોય, સુરત હોય, લગભગ મોટાભાગના શહેરોમાં ખેડૂતોના આંદોલનની, ભારત બંધની કોઈ ખાસ અસર જોવા નથી મળી રહી. તો આ જ મુદ્દે વધુ જાણકારી લઈશું અમારા સંવાદદાતા પ્રતિક જાદવ પાસેથી. પ્રતિક, પોલીસે કોંગ્રેસના કાર્યકરોને અટકાયતનો દોર શરૂ કર્યો છે, ખાસ પૂર્વ વિસ્તારમાં કેવો માહોલ છે અત્યારે? નરેન્દ્રસિંહ, અમદાવાદ શહેરમાં ભારત બંધનું એલાનને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગઈકાલ રાતથી જ ખડકી દેવામાં આવ્યો હતો. અને આ દ્રશ્ય અમદાવાદના જશોદાનગર ચાર રસ્તાના છે, કે જ્યાં આગળ ખેડા, નડિયાદ, આણંદ અને બરોડાને જોડતો આ ધોરીમાર્ગ છે. અને આ માર્ગ ઉપરથી વાહન વ્યવહાર સતત રહેતો હોય છે. અને આ જ કારણથી અહીંયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે, જેથી કરીને કોંગ્રેસના કાર્યકરો આ રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન ન કરી શકે અને ભારત બંધના એલાનને સમર્થન ન આપી શકે. તેના માટે આ જે ધોરીમાર્ગ છે તેના ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. સાથે જ 10 વાગે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા જશોદાનગર વિસ્તારમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ગઈકાલ રાતથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત શરૂ કરી દેવામાં આવી છે. તેમનું ટેકનિકલ સર્વેલન્સના આધારે તમામ જે કાર્યકર્તા હતા તેમની અટકાયત કરી લેવામાં આવી છે, જેથી કરીને તે લોકો વિરોધ ન કરી શકે. અને હવે અન્ય કાર્યકર્તાઓ પણ અમદાવાદ શહેરમાં વિરોધ કરીને અમદાવાદનું જે જનજીવન છે તેને અસર ન પહોંચાડે તેના માટે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અમદાવાદ શહેરના અલગ અલગ ચાર રસ્તા પર ગોઠવી દેવામાં આવે છે. સાથે જ જો વાત કરવામાં આવે તો તમામ જે કોંગ્રેસના કાર્યકર્તા હતા તેમને પણ હાલ અટકાયતનો દોર શરૂ કરી દેવામાં આવે છે, જેથી કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે વિરોધ ન પ્રદર્શિત કરી શકે અને અમદાવાદ શહેરનું જે જનજીવન છે તેને કોઈ પણ પ્રકારની અસર ન પહોંચાડી શકે. અમદાવાદ શહેરની નરેન્દ્રસિંહ વાત કરવામાં આવે તો 50થી વધુ પૂર્વ અમદાવાદના કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત તેમના ઘરેથી અથવા તો અલગ અલગ વિસ્તારોમાંથી કરવામાં આવી છે, જેથી કરીને અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કોઈ પણ જગ્યા ઉપર કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન નથી કરી શક્યા. અને આ જ કારણથી પૂર્વ અમદાવાદની જો વાત કરવામાં તો પૂર્વ અમદાવાદમાં જે વાહન વ્યવહાર છે એટલે કે BRTS બસ સેવા, EMTS બસ સેવા, સાથે જ ST બસ સેવા, આ તમામ સેવાઓ શરૂ છે. સાથે જ જો વાત કરવામાં આવે તો સામાન્ય જનજીવન પણ અમદાવાદ શહેરમાં હાલ ધમધમી રહ્યું છે, જેમ કે અલગ અલગ દુકાનો છે, અલગ અલગ શોપિંગ મોલ્સ છે, આ તમામ જે જગ્યાઓ છે તે હાલ સામાન્ય રીતે સામાન્ય જનજીવનની જેમ શરૂઆત છે. અમદાવાદ શહેરની વટવા GIDCની વાત કરવામાં આવે, નરોડા GIDCની વાત કરવામાં આવે, ઓઢવ GIDCની વાત કરવામાં આવે, તમામ GIDCમાં ફેક્ટરીઓ, કારખાના હાલ ધમધમી રહ્યા છે. અને જે કામદારો છે, મજૂર વર્ગના લોકો છે તે પણ તે પોતાની રોજિંદી પ્રક્રિયાને લઈને પોતાના કામધંધે પણ જઈ રહ્યા છે, જેથી કરીને તેમને કોઈ પણ પ્રકારની અડચણ ન આવે. અને આ જ કારણથી અમદાવાદ શહેરના અલગ અલગ ચાર રસ્તા ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. આભાર પ્રતિક સમગ્ર જાણકારી બદલ. તો અમદાવાદ શહેરમાં પણ ભારત બંધની નહિવત અસર જોવા